રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ કચ્છભરમાં દલિત સમાજમાં જન આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો તમામ આરોપીઓની ધરપકડ થઈ જતા આજે હતભાગી દેવજી મહેશ્વરીની અંતિમ વિધિ કરવામાં આવી છે જેમાં વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પણ કચ્છ પહોંચી અંતિમ યાત્રામાં જોડાયા હતા દેવજીભાઈની હત્યા બાદ સમગ્ર કચ્છમાં દલિત સમાજમાં આક્રોશ ફેલાયો હતો હત્યારા જ્યાં સુધી ન ઝડપાય ત્યાં સુધી દેવજીભાઈનો મૃતદેહ સ્વીકારવાની પરિવારે ના પાડી દેતા પોલીસ પણ હરકતમાં આવી હતી ત્યારબાદ હત્યાના કેસના તમામ આરોપીઓને રાઉન્ડ અપ દેવજી મહેશ્વરીના પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ યાત્રા કાઢી હતી આ સમયે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા અને તેમણે આ ઘટના બાદ જણાવ્યું હતું કે આ રીતે પાંચ પાંચ દિવસ સુધી દલિત કર્મશીલને લાશ રઝડતી રહે ને ત્યાં સુધી વિજય રૂપાણી સરકારનું પેટનું પાણી હાલે નહીં તે રાજ્યની સરકાર માટે ઘટના કહેવાય અગાઉ ઉનાકા બહુચર્ચિત કિસ્સામાં પ્રચંડ આંદોલનો કરાયા હતા છતાં એક પણ કિસ્સામાં દલિતોને ન્યાય મળ્યો નથી સરકાર સંપૂર્ણપણે મનોવાદી અને દલિત વિરોધી છે ન્યાય આપવાના બદલે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને કુલડીમાં ગોળ કેવી રીતે ભાંગો તે જ કામમાં કાયમ લાગેલી હોય છે સરકાર પરથી દલિતોએ વિશ્વાસ ગુમાવી દીધો છે દેવજીભાઈ જે જમીનનો કેસ લડતા હતા તે જ હત્યાના મૂળમાં હોવાનું જણાવી મેવાણીએ હત્યાની ઘટના પરથી ધડોલે રાજ્ય સરકાર અસામાજિક તત્વોના કબજામાં રહેલી ભયાવ રાપરની અઢી એકર જમીન પર દલિતોનો કબજો સુનિશ્ચિત કરાવે તેવી રજૂઆત કરી છે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા એ ગુજરાતની વિજય રૂપાણી સરકાર માટે અત્યંત શર્મનાક અને કલંકનો વિષય છે ગુજરાતની અંદર ઉનાકાંડ થાનગઢ દલિત હત્યાકાંડ ભાનુભી વણકરનું આત્મવિલોપન આવી અનેક ઘટનાઓ બાદ પણ રાજ્યની વિજય રૂપાણી સરકારે ધડો લીધો નથી અને દલિતોને સુરક્ષા પ્રદાન કરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગયેલી હોવાના કારણે અસામાજિક તત્વો અને જાતિવાદી તત્વોને આ રાજ્યની અંદર એક પ્રકારે જાણે છૂટ મળેલી છે કે મરજી આવે ત્યારે દલિતો પર ગોજારા હુમલા અને એમની હત્યાઓ કરે આજે એમના પત્ની મીનાક્ષીબેનને હું સેલ્યુટ કરું છું કે મારા સહિત સમગ્ર ગુજરાતના પચાસ લાખ દલિતોને એમણે લડતા શીખવ્યું અને આંદોલન કરતા શીખવ્યું જો નિર્ધાર મક્કમ હોય અને વ્યક્તિ કોઈ પણ સમાધાન કરવા ના માગતું હોય છેક સુધી લડી લેવાની તૈયારી હોય તો પોલીસ પ્રશાસન રાજ્યની સરકારે ઝૂકવું જ પડે છે આ રાજ્યની વિજય રૂપાણી સરકારને ઝુકાવનાર મીનાક્ષીબેન મહેશ્વરીનું હું સેલ્યુટ કરું છું અને સાથોસાથ સરકારની પાસે માગણી કરું છું કે મૃતદેહનો સ્વીકાર કરતી વખતે એમણે મીનાક્ષીબેન અને પીડિત પરિવારને જે પણ વચન આપ્યા છે એમાંના એક પણ વચનમાં ઓગણીસ વીસ કરવાની હિંમત ના કરે બાકી હજી સુધી મેં પણ મારો સંયમ ગુમાવ્યો નથી ફરી એકવાર કચ્છ અને સમગ્ર ગુજરાતના બંધનું કોલ અમે આપી શકીએ છીએ એટલે એમને જે પણ તમે પ્રોમિસ આપેલા હોય એ તમામ વચનનું પાલન કરજો આ વખતે ઉના કાંડ કે ભાનુભાઈ વણકર જેવું ના કરતા નહીતર તો સો ટકા ગુજરાત અને દેશનો દલિત સમાજ એ પોતાનો પારો ગુમાવવાનો છે અલી મોહમ્મદ ચાકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ